જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ઓનલાઈન અભ્યાસમાં આપ સર્વનું સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 7ના હિંદી શબ્દો કે ભેદ, તમને સમાન લગતા શબ્દોના અર્થ છે એમાં ભેદ કે તફાવત હોય છે તેના વિશે આજે આપણે અભ્યાસ સાથે કરવાના છે. તો બાળકો, તમારી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 44 ઉપર પ્રશ્ન નંબર 7 આપેલો છે. તેમાં લખેલું છે કે શબ્દો કે ભેદ કો જાણકર ઉસકા વાક્ય મે પ્રયોગ કીજીએ. શબ્દોના ભેદ કેનો તફાવત છે એને ઓળખવાનો છે અને વાક્યમાં પ્રયોગ છે એ કરવાનો છે. તો પહેલા આપેલું છે તમને આદિ, જસ્વાય વાળું આદિ આપેલું છે અને દીર્ઘાય વાળું આદિ આપેલું છે. બાળકો, મેં તમને પહેલા પણ દિન અને દિન વિશે છે કે અભ્યાસ છે એ કરાવેલો છે કે એક દિન એટલે દિવસ અને બીજો દિન એટલે ઘડી. એવી જ રીતના જો તમે લખતી વખતે હસ્વ અને દીર્ઘની ભૂલ કરો તો તેનો અર્થ છે કે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. એવી જ રીતના અહીંયા આપ્યું છે આદિ છે એ હસ્વાયવાળો આદિ છે અને એ આદિ આપેલું છે એ દીર્ઘાયવાળો આદિ છે. તો બંનેના શબ્દનો ભેદ અહીં તમને જોવા મળશે. હસ્વ વાળો આદિ છે તેનો અર્થ થશે પ્રારંભ અથવા પ્રથમ, અને દીર્ઘાય વાળો આદિ છે એનો અર્થ થશે આદતો વાલા. ઘણાને ખરાબ આદતો હોય, ઘણાને સારી આદતો હોય, તો હસ્વ વાળો હોય તો પ્રારંભ અથવા પ્રથમ, દીર્ઘ વાળો આદિ હોય તો આદતો વાલા. તો હવે આપણે એનો વાક્યમાં પ્રયોગ છે તે કરશું. હસ્વવાળા આદિનો છે એનો વાક્યમાં પ્રયોગ થશે યુદ્ધ કે આદિ મેં યોદ્ધા શસ્ત્ર તંબે. યુદ્ધ કે આદિ મેં, યાને કે યુદ્ધના શરૂઆતમાં પ્રારંભમાં યોદ્ધા હોય કોઈ આપણે શસ્ત્ર છે એ આવે છે. અને ત્યાર પછી દીર્ઘવાળો આદિ એટલે કે આદતો વાલા, વહ સરા કા આદિ એને તોફાનની આદત છે. ઉસી તરહ વહ ચોરી કા આદિ હૈ એને ચોરી કરવાની આદત વાળો છે. તો બાળકો, અહીં તમે જોયું કે આદિ અને આદિ બંનેના હસ્વ અને દીર્ઘને કારણે બંનેના અર્થ છે એમાં ભેદ છે એ જોવા મળે છે. ત્યારબાદ છે અપેક્ષા અને ઉપેક્ષા. જો અ લખેલો છે ને ઉ લખેલો છે, માત્ર અર્થ છે આ અ આમ લખેલો છે અને આ ઉ ખાલી એક આમ લીધો છે એ નથી આપેલો. એ બંનેનો શબ્દ છે એમાં ભેદ જોવા મળે છે. અપેક્ષાનો અર્થ થાય ઈચ્છા અથવા આશા, અને ઉપેક્ષાનો અર્થ થાય છે બે ભરવાય કોઈ ચિંતા ન હોય તે. તો બાળકો, બંનેમાં કેટલો તફાવત છે જોવા મળે છે. ક્યારેક આપણે લખવામાં ખૂબ જ ભૂલ કરી બેઠતા હોઈએ છીએ. તો અપેક્ષા એટલે કે ઈચ્છા અથવા આશા, અને ઉપેક્ષા એટલે કે બે ભરવાય. તો આપણે તેનો વાક્યમાં પ્રયોગ કરશું. પહેલા કરશું અપેક્ષાનું. તો મેં આપસે અપેક્ષા કરતા કે આપ પહેલે નંબર પર પાસ હો. મને એવી આશા છે, મારી એવી ઈચ્છા છે કે તમે પહેલા નંબર પર પાસ થાઓ. એવી જ રીતના છે ઉપેક્ષા. ઉપેક્ષા એટલે કે બે ભરવાનું. બેટા પિતાજી કી ઉપેક્ષા કરકે ચલે ગયા. બેટા એટલે કે દીકરો છે એ બાપની બે ભરવા કોઈ ચિંતા કર્યા વગર ત્યાંથી જતો રહે છે. એવી જ રીતના ત્રીજું છે અસર અને આસર. બાળકો, શંકોરાનો સ આવશે, સસલાનો સ આવશે, અ અને આ જોવામાં સમાન લાગે પરંતુ બંનેના અર્થ લખાણ છે એમાં ફેરફાર જોવા મળે છે. અસક એટલે કે શક્તિહીન, શક્તિ વગરનું, અને આસક એટલે કે મોહિત, કોઈની માટે મોહિત થઈ જવું, વધારે પ્રિય થઈ જવું એટલે કહેવાય મોહિત. તો અસક્ત ઉપરથી આપણે વાક્ય બનાવશું. રાજેશ અસક્ત લડતા હે. રાજેશ છે એ શક્તિ વગરનો છોકરો છે, એનામાં શક્તિ નથી. તો એવી રીતના આસક્તનું વાક્ય બનાવશો. મેં પૂછી ગીત પર આસક્ત હો ગયા. આસક્ત એટલે મોહિત. કોઈ ખૂબ સરસ ગીત ગાતું હોય તો આપણે તેના પર આસક્ત મોહિત થઈ જાય, આપણે વધારે ગમવા લાગ્યું. ત્યારબાદ છે ગૃહ અને ગ્રહ.
रात को आकाश में अनेक ग्रह दिखाई देते हैं। तो बाळको ग्रह अने ग्रह छे एना अर्थमां भेद जोवा मळे छे। त्यारबाद पांचमो छे बहार अने बाहर। માત્ર એક કાનાના ફેર ને લીધે શબ્દ છે એ ઘણા બદલાઈ જાય છે અને એનો અર્થ છે એ પણ બદલાઈ જાય છે। ઘણી વખત મેં આ શબ્દ છે એને તમને સમજાવેલો છે કે બહાર અને બહાર બંને છે એ શબ્દના અર્થમાં તફાવત છે। બહાર એટલે આનંદ મજા અથવા વસંત ઋતુ। મેં તમને પહેલાં પણ કીધું છે કે પ્રકૃતિના વાતાવરણમાં કોઈ પણ જાતનો સુંદર ફેરફાર જોવા મળે એને કહેવાય વસંત ઋતુ। આનંદ અને મજા એવી જ રીતના છે બહાર। બહાર એટલે ભીતરના વિરોધી, ભીતર એટલે કે અંદરનો વિરોધી થાય બહાર। તો બાળકો બંને શબ્દ છે એના અર્થમાં પણ તફાવત ભેદ છે એ જોવા મળે છે। તો એવી જ રીતના આપણે તેના પરથી વાક્ય જોયું બાગો ને બહાર દિખાઈ દેતી હૈ અથવા તો બાગો મે બહાર આ ગઈ હૈ એવી જ રીતના છે બહાર। તો શેર બોલા બહાર આયા તો મેં તુમને માર દઉં અથવા તો એમ પણ બનાય શબ્દ છે ખેલને કહેવીએ વધ કરશે બહાર આ ગઈ। બાળકો તમને જે વાક્ય ગમે એ તમે તમારી જાતે બનાવી શકો છો। એવી જ રીતના છે શોક અને શોક। માત્ર એક માત્ર છે એનો ફેર છે એ જોવા મળે છે કે શોક અને શોક। તો બાળકો શોકનો અર્થ થાય છે દુઃખી। ગુજરાતીમાં તેને કહેવાય શોક। આપને ઘણા ઘણા શોખ હોય, કોઈને પિક્ચર જોવાનો શોખ હોય, કોઈને ભણવાનો શોખ હોય, કોઈને મોબાઈલમાં ગેમ રમવાનો શોખ હોય, તો આ શોખ ડબલ માત્રાવાળો શોખ આવે એટલે રુચિ અથવા રસ અથવા શોખ અને આ શોખ એટલે કે દુઃખ અથવા ખેદ। આપણે ઘણી વખત એવું બોલતા હોય કે એને એ ગુજરી ગયા મૃત્યુ પામ્યા એટલે એનો શોખ છે દુઃખ છે। તો આપણે હવે એના પરથી વાક્ય બનાવશું। પહેલું છે શોખ, તો શોખ એટલે કે રુચિ અથવા શોખ। તો લડકે કો ક્રિકેટ ખેલને કા શોખ હૈ, છોકરો છે એને ક્રિકેટ રમવાનો શોખ છે। ત્યારબાદ છે શોખ એટલે કે માં કે ગુજર જાને સે રાજેશ કો બહુ શોખ હુઆ થા, ની માતા ગુજરી ગઈ એટલે રાજેશને ખૂબ જ દુઃખ થયેલું હતું। તો બાળકો અહીં આપણે જોયું રસ્વ અને દીર્ઘમાં શંકુરાનો સ અને સસાનો સ વાળો ગ્રહ અને ગુરુ વાળા શબ્દો, કાના વાળા શબ્દ, માત્રા વાળા શબ્દને કારણે અર્થમાં એ જ છે એ જોવા મળેલું છે। બાળકો આ વિડીયો છે એને ધ્યાનપૂર્વક તમારે જોવાનો છે, સમજવાની કોશિશ કરવાની છે, જેના કારણે તમને લખતી વખતે ભૂલ છે એ ન થાય અને સાચો અર્થ છે એ તમે જાણી શકો અને લખી શકો। બાળકો આગળના ક્લાસમાં આપણે ફરી મળીશું। ત્યાં સુધી જય સ્વામિનારાયણ।